ઓકે અવરોધ અવરોધ લંબાઈ અને થિકનેસના સંદર્ભમાં વાત કરવાની છે તો લેટ સહી વિચારો તમે આ બે છેડા વચ્ચે તમારે અવરોધની વાત કરવાની છે તો આ બે છેડા વચ્ચે ધારો કે તમે બેટરી જોડો બેટરી અને બે છેડા વચ્ચે શું જોડા ભાઈ બેટરી હેને ચલો માઇનસ અને પ્લસ અને તમે હાઈ વોલ્ટેજ કહો અને લો વોલ્ટેજ કહો ઝીરો દસ વોલ્ટેજ તો અહીંયા વોલ્ટેજ હાઈ આવશે અહીંયા ઝીરો આવશે જે તમને ખબર છે ને પ્રવાહ કંઈક અહીંયા અંદરથી જશે અને સમગ્રમાંથી માધ્યમ જશે તમને ખબર છે અવરોધનું સૂત્ર લખાય છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ પણ એ એટલે આડછેદનું ક્ષેત્રફળ વિચારો અહીંયાથી જ્યારે પ્રવાહ પસાર થાય છે ત્યારે લંબાઈ તો એલ જ આવશે એનો અર્થ કે રો છે એ પરિમાણ ઉપર આધારિત નથી લંબાઈ પહોળાઈ ઉપર આધારિત નથી એટલે રો કોન્સ્ટન્ટ કેમ કે દ્રવ્યનો ગુણધર્મ છે લેન્થ લેન્થ તરીકે કેપિટલ એલ આવશે એરિયા હવે એરિયા છે ને આડછેદનું ક્ષેત્રફળ હોવું જોઈએ આડછેદ હંમેશા પ્રવાહની દિશાને લંબ લેવાય તો અહીંયાથી કરંટ ફ્લો કરશે ઓકે કરંટનું વહન થશે અહીંયા અને એને લંબ તમે આડછેદ લેવા જાઓ તો અડછેદ મિત્રો કંઈક આવશે આવશે રાઈટ આડછેદ રાઇટ આ અડછેદનું ક્ષેત્રફળ તમે લેવા જાઓ તો ક્ષેત્રફળમાં આવશે પહોળાઈ એટલે કે થિકનેસ ઓકે અને આ આવશે લંબાઈ એલ તો આ એરિયા તરીકે આવશે એલ ઇન્ટુ ટી ઘટ દેશ તો એરિયા તરીકે આવશે એલ ઇન્ટુ ટી ચાલો એલ એલ જાય અહીંયા આવે રો ટી ઓકે અવરોધ છે એ ફિટનેસના વ્યસ્ત પ્રમાણમાં પરંતુ લેન્થ ઉપર આધારિત નથી લેન્થ આવતી જ નથી લેન્થ નીકળી જાય છે તો એલથી સ્વતંત્ર તો આનો તમારો અંશે એલથી સ્વતંત્ર ઇઝ ધ ક્લિયર વિડીયો પોઝ કરીને તમે નોંધી શકો છો આવા ખુદ્દા સવાલ છે બધા